નમસ્કાર મિત્રો આજે ગ્રંથ સૃષ્ટિનો એક નવો વિભાગ આપણે શરૂ કરી રહ્યા છીએ પુસ્તકો વાંચતા નથી એ મેણું ભાગવું જોઈએ અને ગ્રંથાલયોમાં પુસ્તકો એ વાચકોની પ્રતીક્ષા કરે છે જો કે સંજય ભાવે જેવા પ્રોફેસર્સ એ વિદ્યાર્થીઓને લાઇબ્રેરી તરફ વાળવાની કોશિશ કરતા રહ્યા છે અને અમે જ્યારે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ભણાવતા હતા ત્યારે દીક્ષાંત સમારોહમાં એચકે આર્ટસના જે વિદ્યાર્થીઓ હોય એ નિશ્ચિતપણે સંજય ભાવેનું નામ લેતા હતા

બહુ જ પ્રેમથી જોવાય છે રાજકીય વિશ્લેષણો અન્ય વિષયો પરના વિશ્લેષણો એ તો જોવાય છે પણ આપણે ગુજરાતીઓને માથે જે મેણવું છે કે ગુજરાતીઓ પુસ્તકો વાંચતા નથી અને પ્રકાશકો એમ કે છે પાછા લેખકોમાંથી જે પ્રકાશકો થાય છે એ લોકો પણ એમ કે છે કે પુસ્તકો અમે છાપીએ છીએ પણ વેચાતા નથી વચ્ચે મુખ્યમંત્રી તરીકે જયારે નરેન્દ્ર મોદી હતા ત્યારે વાંચે ગુજરાત એક શરૂ કર્યું અને એમાં પ્રકાશકો ગોડાઉન જે ફાટફાટ થતા હતા એ બધા લગભગ ખાલી થઈ ગયા કારણ કે સરકારે એ પુસ્તકો ખરીદીને બધે ફ્રી ઓફ કોસ્ટ આપ્યા ગુજરાતીઓ જ્યાં સુધી પુસ્તકો ખરીદશે નહીં પુસ્તકો ખરીદીને વાંચશે નહીં ત્યાં સુધી આ રહેવાનું છે અને જમાનામાં આમ હતું ને અમારા જમાનામાં તેમ હતું એ વાતથી હવે ચાલવાનું નથી જે જે નવા માધ્યમો આવે એ માધ્યમોમાં કારણ મને લાગે છે કે મારા જેવા થોડીક જૂની પેઢીના માણસો એ હાર્ડ કોપી વાંચવાનું પસંદ કરશે પણ નવી પેઢીના માણસો કદાચ સાંભળવાનું પસંદ કરશે પુસ્તકો સાંભળી શકાય પરંતુ પુસ્તકોનો પરિચય રહે એટલા માટે અમે આજથી આજે રવિવાર છ ઓગસ્ટ બે હજાર ને ત્રેવીસ થી આ શબ્દ સૃષ્ટિ વિભાગ શરૂ કરીએ છીએ અને એપિસોડ શરૂ કરીએ ને દર રવિવારે અમે 4-5 પુસ્તકોનો તો કમ પરિચય કરાવીશું અને પરિચય તમારા કાને પડશે તો તમે એ વાંચવા માટે પ્રેરાશો એ નિશ્ચિત વાત છે મારે આજે જે પુસ્તક સૌથી પહેલું લેવું છે એ પુસ્તક છે નિર્જા ચૌધરી નો આ નિર્જા ચૌધરી નું હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઈડ એ પુસ્તક નિર્જા ચૌધરી ઇન્ડિયન એક્સપ્રેસ માં પોલિટિકલ એડિટર રહ્યા અને દેશભરમાં જાણીતા રાજકીય વિશ્લેષક છે સોફ્ટ સ્પોકન છે પરંતુ આ આખું પુસ્તક હું હજુ તો વાંચી શક્યો નથી પણ મેં જે પાનું ખોલ્યું એમાં કઈક નવી વાત મને જાણવા મળે છે શ્રીમતી ઇન્દિરા ગાંધી થી માંડીને ડોક્ટર સિંહ સુધીના જે પ્રાઇમ મિનિસ્ટરો થયા એ પ્રાઇમ મિનિસ્ટરોના સંદર્ભમાં આપણને કઈ નોખી નોખી વાત એ લઈ આવે છે અને નિર્જા ચૌધરી આજે પણ ઇન્ડિયન એક્સપ્રેસમાં એ લખે છે ને આજના ઇન્ડિયન એક્સપ્રેસમાં નિર્જા ચૌધરીનો આ પુસ્તક પર એક ઇન્ટરવ્યુ પણ પ્રકાશિત થયો છે એ પણ ખૂબ મહત્વનો અને તમારી સામે જાણે કે ઘટનાઓ ઉપસ્થિત થતી હોય એવું એનું છે ને વર્ણન તમારી સામે છે ને એ કરે છે અને એ પુસ્તકની અંદર એવા એવા પ્રસંગો એમણે છે કે જે સાચું કહું તો વર્ષના પત્રકારત્વના મારા અનુભવમાં પણ પણ મારે માટે ઘણી બધી બાબતો નવી હતી કારણ કે દિલ્હીમાં પત્રકારત્વ કરતા રહ્યા અને એમને જે એમના પ્રવાસોમાંથી પણ એમણે જે જાણ્યું એ બધી બાબતો એ એમાં બહુ સ્પષ્ટપણે મૂકવામાં આવી છે અને પુસ્તક તો એ પહેલા અમે છે ને એનો ઓર્ડર આપી દીધો હતો ઓનલાઈન હવે એ પુસ્તક આવી ગયું છે મારી પાસે હું વિગતે વાંચીશ અને એ પુસ્તક એની કિંમત છે નવસો ને નવ્વાણું રૂપિયા પણ મને લાગે છે કે ઓછી કિંમતે આપણને ઉપલબ્ધ છે 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 ડિસ્કાઉન્ટમાં મળે બુક કંપની જે રૂપા પબ્લિકેશન્સ ઇન્ડિયા દ્વારા પ્રમોટ થયેલી એણે એ પ્રકાશિત કર્યું છે આ પુસ્તક અને એની પહેલી એડિશન આજ વર્ષે એટલે કે આજ સપ્તાહમાં આ પુસ્તક લોન્ચ થયું છે અને હું માનું છું કે જેમને ભારતીય રાજકારણમાં રસ છે એ તમામ લોકોએ આ પુસ્તક વાંચવું જોઈએ કારણ કે એમને એ પુસ્તક વાંચતા કોઈક નવી નવી માહિતી નવા સમીકરણો જૂના અંદાજો હોય એને ખોટા પાડે એવા તથ્યો એ આપણને છે ને એમાંથી મળે છે આ વાત થઈ નિર્જાના પુસ્તકની મારી પાસે બીજું એક પુસ્તક જે

જે અધિકૃતપણે જે ઇતિહાસ નથી લખી શકતા એ એવો ઇતિહાસ તથ્ય આધારિત આધારિત ઇતિહાસ ઇતિહાસ સત્ય એ વિશે એમણે આમાં આલેખ્યો છે એવું હું ખાતરીપૂર્વક કહી શકું છું અને એ પુસ્તકનું પ્રકાશન પ્રવીણ પ્રકાશન રાજકોટના ગોપાલભાઈ પટેલે કર્યું છે અને આ અમારા વડીલ મિત્ર હસમુખભાઈ એ હાઈસ્કૂલમાં પ્રાચાર્ય રહ્યા અને નિવૃત્ત થયા અમરેલી નિવાસી છે અને એમણે જે એમાં કેટલીક ઘટનાઓ મારે તો કારણ કે કાશ્મીર એ મારો રસનો વિષય રહ્યો છે કાશ્મીરનો ઇતિહાસ એ મારો રસનો વિષય રહ્યો છે અને એની અંદર જે વિગતો એમણે મૂકી છે એ વિગતો હું નથી માનતો કે કોઈ ગુજરાતી ઇતિહાસ વિદે લખી હોય પહેલી વખત એમણે આ પ્રકાશક ગોપાલભાઈ પટેલને પણ હું અભિનંદન આપું છું કે આવો સરસ મજાનો ઇતિહાસ એમણે રજૂ કર્યો છે અને ખાસ કરીને હું જ્યારે કહું છું કાશ્મીરના ઇતિહાસ ની વાત કરું ત્યારે તમને ખબર હશે કે લોહાણાઓ એ લાંબો સમય સુધી કાશ્મીર પર રાજ કરતા હતા અને જે છેલ્લી લોહાણા રાણી હતી રાણી એ પછી ત્યાં આગળ રિંચન એ બૌદ્ધ હતો ને બૌદ્ધ માંથી એ મુસ્લિમ થયો કારણ કે રાજાનું રાજાની એણે હત્યા કરી અને મહારાણીને પણ એને છે એણે પોતાની મહારાણી બનાવી દીધી આ રિંચને ઇસ્લામ કબૂલ્યો અને એ દીડાણી રાણી હતી એની મહારાણી થઈ એ વાત પણ હસમુખભાઈ બખુબી પુસ્તકમાં મૂકી છે અને છેક છેલ્લે સુધી ત્રણસો ને સિત્તેર સુધી ની વાત પણ એમણે આમાં આ લેખી છે બીજો એક પુસ્તક છે ભારતીય વીરાંગનાઓનું તમે કદાચ દૂરદર્શન પર વિરાંગના શ્રેણી ડોક્ટર ટીના દોશી એ એ જે ઇન્ટરવ્યુસ કરેલા તો પરિહાડ્યા હશે પણ એમની કલમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે અને આ પુસ્તકમાં પંચોતેર એવી વિરાંગનાઓ ભારતીય વિરાંગનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આ પુસ્તક પ્રકાશિત થયું છે એની કિંમત માત્ર બસો રૂપિયા છે અને આ ગ્રંથ નિર્માણ બોર્ડ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એ ગુજરાત સરકાર નું બોર્ડ છે અને એમણે આ પ્રકાશિત કર્યું છે આ આઝાદી કા અમૃત મહોત્સવમાં હું થોડાક નામો જો એમાંથી લઉં તો એમણે કેટલાક તો મારા માટે અજાણ્યા નામો છે પરંતુ આ વિરાંગનાઓ જે ભારતીય વિરાંગનાઓ વિરાંગનાઓ એમની એમણે આમાં આખી શ્રેણીબદ્ધ રીતે એટલે કે આખું પુસ્તક સરસ રીતે થયું છે ભારતની વિરાંગનાઓને વિશે આપણને ગૌરવ થાય એવી અને એ તમામ પ્રદેશને ભારતના ઉત્તર દક્ષિણ તમામ ધર્મોના હિન્દુ મુસ્લિમ

વાત થઈ દુર્ગા દેશમુખ ગાંગુલી કેપ્ટન લક્ષ્મી દુર્ગા ભટ્ટ મૃદુલા સારાભાઈ રાણી ગાઈડી દિલ્ દશ્રીબેન ચૌધરી ઉષાબેન મહેતા કનકલતા બરુવા પાર્વતી ગિરી વગેરે 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 આ પુસ્તક જરૂર વસાવવા જેવું ખરું પર નજર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિંતન વિશ્વ કોષમાં અમદાવાદ યુનિવર્સિટીના પ્રોફેસર સંજય વ્યાખ્યાન વખતે અમે જ્યારે એ વ્યાખ્યાન સાંભળવા માટે ગયા ત્યારે ચિંતન ભટ્ટના આ પુસ્તક ને અમારો ભેટો થયો કારણ કે ચિંતનભાઈનો ઉલ્લેખ સંજય વારંવાર કર્યો હતો એના ભાષણમાં અને ભાવી પર નજર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના પર એમણે આ પુસ્તિકા લખી છે અને ચિંતનભાઈ એ આમ તો ઇલેક્ટ્રોનિક્સમાં માસ્ટર્સ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરીને ઈસરો સાથે લગભગ સડત્રીસ વર્ષ સુધી સંકળાયેલા રહ્યા અને નિવૃત્ત થયા અમદાવાદ નિવાસી છે અમે અમારી ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યુટ ઓફ જર્નલિઝમ એન્ડ કોમ્યુનિકેશનમાં અમારા વિદ્યાર્થીઓના લાભાર્થે ચંદ્રાયન જે ત્રણ હમણાં જે જેને છોડવામાં આવ્યું અને ચંદ્ર પર પહોંચવામાં છે એના વિશે એનો પરિચય કરાવવા માટે અમે એમને હતા અને આ ચિંતન ભટ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે આ એક પુસ્તિકા જે લખી છે જે શ્રી જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ એટલે કે કુમારપાળ દેસાઈ જેના સૂત્રધાર છે એમણે પ્રકાશિત કરી છે એની બીજી આવૃત્તિ મારી પાસે છે બે હજાર બાવીસ ની પહેલી આવૃત્તિ બે હજાર આપણી માતૃભાષામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે આવી આવું પુસ્તક આપણને ઉપલબ્ધ હોય ત્યારે આપણે એ વસાવું જ જોઈએ આપણને એનું ગૌરવ થાય અને ચિંતનભાઈને અને એના પ્રકાશન માટે કુમારપાળને હું અભિનંદન આપું છું મારી પાસે એક પુસ્તક અત્યારે જે તમે જોઈ શકો છો હેમરાજભાઈ દેસાઈ અને કેમેરાના ઉપાસક હેમરાજભાઈ હરિભાઈ દેસાઈ આમ તો મારા વતન ખેરાળુના મારા તો શિક્ષક પણ રહ્યા ચિત્રના શિક્ષક હતા એ એમની હથોટી હતી પરંતુ મારા સોશિયલ સ્ટડીઝના શિક્ષક હતા અને એ હેમરાજભાઈ ના આ પુસ્તકમાં એ આ પુસ્તકમાં એમના અને એમના દસ્તાવેજીકરણ એમના ચિત્રો એમનો એમની કવિતાઓ એમના એમની તસવીરો નું ગૌરવ કહી શકાય એવું આ વ્યક્તિત્વ એ માત્ર ખેડાળુમાં રહ્યા એટલા માટે નહીં તો દુનિયાભરમાં એનું નામ હેમરાજભાઈનું ચિત્રકાર તરીકે વ્યંગ ચિત્રકાર તરીકે એ જરૂર થાત એવું મને જરૂર લાગે છે એ અમારી ખેરાળુ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં એ શિક્ષક તરીકે નિવૃત્ત થયા અને આ પુસ્તક કલા કલમ અને કેમેરાના ઉપાસક એ એમની ઉપાસ વર્ષગાંઠે જ્યારે પ્રકાશિત થયું છે અને એમણે મને જ્યારે વાત કરી ત્યારે આ આ વર્ષે જ પ્રકાશિત થયેલું આ પુસ્તક છે અને એ ચરાડાના હરિભાઈ ચૌધરીએ એને સ્પોન્સર કરેલું અને બહુ સરસ રીતે એનું પ્રકાશન થયું છે અને હેમરાજભાઈના ચિત્રો અને હેમરાજભાઈના ચિત્રો એ ચિત્ર શિક્ષક હતા એટલે ચિત્ર ની જે પ્રેરણા આપે એમાં ડોક્ટર કેશુભાઈ દેસાઈ જેવા એમના વિદ્યાર્થી જેમને એમણે જે ચિત્રોની પ્રેરણા આપી એને કારણે પોલેન્ડ નો પ્રાઇઝ પણ કેશુભાઈને મળ્યું હતું ચિત્રની અંદર એ વાતનો પણ મારે આ તબક્કે ઉલ્લેખ કરવો જોઈએ અને હેમરાજભાઈ આ પુસ્તક છે વધામણા ગુજરાતમાં તો ઘણા કર્યા છે લઈને મુરારી બાપુ સુધીના પરંતુ હું એવું માનું છું કે એ ખેરાળુમાં સીમિત રહ્યા એટલા માટે અન્યથા એ દુનિયાભરમાં એમનું ચિત્રકાર તરીકેનું નામ ગાજતું હોત એવું હું દ્રઢપણે માનું છું આજે આપણે જે આ પુસ્તકોનો પરિચય મેળવ્યો શક્ય છે કે એમાંથી તમને ગમતા પુસ્તકો તમે મંગાવી શકશો તમે વાંચશો અને આ નિમિત્તે આપણી ગ્રંથ સૃષ્ટિ તમે બીજા પુસ્તકો પણ વાંચવા માટે પ્રેરાશો એવી હું અપેક્ષા કરું છું અને હું આપને આપણા પ્રતિભાવો એ મને પાઠવશો એવી પણ હું અપેક્ષા કરું છું કારણ કે આપણે આપણું ઈમેલ આઈડી અને કોમેન્ટ બોક્સમાં પણ તમે તમારા પ્રતિભાવો મને મોકલશો તો મને ગમશે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ તમે કરશો દુનિયામાં વસતા બીજા ગુજરાતીઓને પણ તમારા મિત્રોને પણ એ સબસ્ક્રાઈબ કરવા માટે કહેશો તો મને જરૂર આનંદ થશે નમસ્કાર